नमस्कार खेडूत मित्रों, हूँ शू आप मित्र दिनेश कठिकिया। माइक खेडूत चैनल में आपू हार्दिक स्वागत है। पहला प्रथम खेडूत मित्रों, जे खेडूत मित्रों मेरी चैनल में जो नवा है तो लाल अक्षर जो लिखेलो है तो सब्सक्राइब करो। जे खेडूत मित्रों मेरी चैनल ने सब्सक्राइब करेलु से जे खेडूत मित्रों मेरी चैनल ने मारा वीडियो वारंवार जुए से तो अन्य ग्रुप में शेर करो। तो खेडूत मित्रों आज की चर्चा कि उनाळु तलना पाक में आप जुओ तो सुकारो और काढ़ी रोग नियंत्रण आप शू करव तो आप आ वीडियो बनावर से। खेडूत मित्रों वीडियो तब जो तो थोड़क लेट से लेट एट के अमुक खेडूत मित्र तब जो कि 15-20 दिवस में लगभग तल वाढ़ेवा थी जाए अमुक खेडूत मित्रों हजी थोड़ा पावा पण छे तो नवरो न तो पण फील्ड में गयो अने आ थोड़ो प्रॉब्लम तलना खेडूत अमुक प्लॉट में जोया तो एवं लाग्यु कि लाओ वीडियो बनाई नाखू एटले वीडियो बनावशु। थोड़ोक लेट से पण अमुक जे पावा खेडूत छे तेना माटे उपयोगी छे। तो आपणे सुकारानी अने काढ़ियाना रोगना नियंत्रणनी आपणे वात करवानी छे। तो आ वर्षे तमे जुओ तो उनाळु तलनु वावतर लगभग घणा मोटा पाये घणुं थयुं छे अने एमां तमे जुओ तो सुकारानो प्रश्न जोवा मळे छे। तो केवा खेतर कई जग्याए जोवा मळे तो पहेला प्रथम तो सुकारो आववानुं कारण के एक ने एक खेतरमां के एक ने एक वाळीमां तमे 3-4 वार के वधारे वार वाववाथी सुकारो आपणा पळामां चालु थई जाय छे। बीजुं के वधारे पडतुं पाणी क्यारामां भराई रहेतुं होय तेवा पण खेતરમાં તમે જુઓ તો સુકારો આવવાનો પ્રશ્ન વધારે રહે છે। અને બીજું કે વધારે લાંબા ક્યારા અમુક ખેડૂત મિત્રોને કદાચ પાણી કેનાલનું કેવું હોય તો અમુક જે અંતરના અમુક ક્યારા કરવાના હોય એથી વધારે પડતા ક્યારા કરે તો પણ સુકારો આવવાનું પ્રશ્ન રહેતો હોય છે, એટલે કે લાંબા ક્યારા બહુ ઓછા કરવા। અને તમારું ખેતર એક સરખું ન હોય, ઢાઢરિયાવાળું હોય, ખાડાવાળું હોય, અને એમાં તમારે ચોમાસામાં વરસાદ થાય એટલે તમને ખબર પડી કે ક્યાં ખાડામાં પાણી ભરાણું છે, તો આવી જગ્યાએ તમે જુઓ કે જે પાણી ભરાઈ રહ્યું હોય અત્યારે જે ઉનાળુ તલમાં તમે જુઓ તો અહીંયા કદાચ સુકારાની શરૂઆત થઈ છે એટલે સુકારો કદાચ ત્યાં ચાલુ હોય છે। બીજું કે તલમાં નીચે પછી ગળું પડી જવું કે તલનો જે સોળ હોય જમીનથી સ્યાદ ઉપર જુઓ એટલે કાળા કલરનું એવું ગળું પડી જાય છે તો એના કારણે પણ સુકારો આપણે ઘણીવાર આવે છે। અને જેમણે તલને કે જે આ દવાનો જે પટ નથી માર્યો એમને તમે જુઓ તો 80-90% પ્રોબ્લેમ છે। તો કઈ દવાનો પટ? તો પહેલાં જુઓ તો BSF નું 60 છે, પછી વિટાવેક છે, પછી UPL નું પ્રોવેક છે કે જે આ દવાનો પટ જેને નથી આપ્યો એ ખેડૂત મિત્રોને વધારે પ્રોબ્લેમ છે। અમે પાણી બહુ ભરાવા ન દેવું એટલે કે ખેડૂત મિત્રો ઘણા તમે જુઓ તો કેનલના એરિયા કોઈને વધારે પડતું પાણી હોય તો ઉનાળામાં શું હોય કે ખેડૂત મિત્રો 4-5 દિવસે પાણી આપી દેતા હોય, કોઈ 6 દિવસે આપી દેતા હોય કે વધારે પડતો તાપ પડે અને ખરા તડકે તલમાં આંટો મારવા જતા હોય એટલે પાંદડા ઊંધા થઈને લંઘાતા હોય એટલે કે તાણ પડે એટલે ખેડૂત મિત્રો શું હોય 5-6 દિવસે પાણી આપી દેતા હોય, પણ જેને સુકારાનો પ્રોબ્લેમ હોય તે થોડુંક લેટ પાવ એટલે કે 10-12 દિવસ થવા દો અને પછી પાણી આપો, થોડુંક ખેંચાવવા દો તો વધારે સારું, તો સુકાવાનો પ્રોબ્લેમ થોડો ઓછો થાય। હવે જે ખેડૂત મિત્રોને સુકાય છે તો તેને આપણે ત્યારે પાણી પાતે એની સાથે શું કે યુરિયા કોઈ લેતું હોય, કોઈ એમોનિયા લેતું હોય તો એની સાથે તમે ફૂગનાશક દવા આપી દો તો એક એકરે તમે જુઓ તો યુરિયા કોઈ નાખતો હોય તો 25 કિલો અથવા એમોનિયા નાખતો હોય તો 25 કિલો એક એકરે લેવું અને સાથે ફૂગનાશક દવા એટલે કે UPL નું સાફી લેજર 1 એકરે 500 ગ્રામ આપી દેવું, એ ન નાખવું હોય તો UPL નું સાફ આવે છે એ આપી દેવું, એ કદાચ ન આપવું હોય તો કેપ્ટન એક્ઝાવાળી કોમ્બિનેશનવાળી દવા ઘણી આવે છે એ આપી દો, એ ન નાખવું હોય તો સારી એવી કંપનીનું એટલે કે BSF નું જે આવતું હતું અત્યારે ક્રિસ્ટલમાં જે હોય ગયું 22 ટીન એ પણ આપી શકો છો અથવા તમારા એરિયામાં કોઈ સારી એવી કંપનીનું મળતું હોય તો તે પણ તમે આપી શકો છો। અને એ સિવાયનું કોપર આવે છે તો કોપર પણ તમે 500 ગ્રામ આપી શકો છો, એ ન આપવું હોય તો થાઇફેનેટ મિથાઇલ આવે છે એ પણ તમે 1 એકરે 500 ગ્રામ આપી શકો છો। તો જે મેં આ ફૂગનાશક દવાના જે નામ લીધા એ ખેડૂત મિત્રો બધી નથી લેવાની, એમાંથી એક જ લેવાની છે 500 ગ્રામ, અને યુરિયા નાખતા તો યુરિયા 25 કિલો, યુરિયા ન નાખતા કોઈ એમોનિયા નાખતા હોય તો 25 કિલો એમોનિયા લઈ એને સાથે ભેરવી અને ઉડાડી દો તો આ પ્રોબ્લેમ ઓછો થાય છે। હવે ખેડૂત મિત્રો આપણે કાળિયાની વાત કરી તો કાળિયું પણ આમાં વારંવાર વધારે પાણી આપવાથી કાળિયું પણ આવે છે। તો કાળિયામાં આપણે સ્પ્રે માટે જોઈએ તો WP એટલે કે જે પાવડર ફોર્મમાં જે આવતું હોય કદાચ એ ઉપરથી છંટકાવમાં ઓછું કામ આપે તો એના માટે તમે એસી ફોર્મ્યુલેશનમાં જે આવતું હોય એ તમે જુઓ તો અદામા કંપનીનું સમીર, પછી એનું જમીર આવે છે, પછી અર્ગોન આવે છે, નેટિયો આવે છે, આ બધી દવા આવે છે પછી સાફ આવે છે, પણ જો નેટિયો અર્ગોન છે આ બધી મોંઘી પડતી હોય છે તો તમે સમીર વાપરી શકો છો,
અથવા એની બ્લાસીલ પણ આવે છે એ વાપરી શકો છો, અને જો સસ્તી થોડી વાપરી હોય તો સાફ જે કાર્બોડી જેમ મેન કો જેમ આવતું હોય એ પણ તમે વાપરી શકો છો. એવું ફરજિયાત નથી કે આપણે અર્ગોન કે નેટવર્ક વાપરીએ, કારણ કે તલના એટલા બધા કદાચ ભાવ ન આવે. તો જીરું હોય તો જીરામાં તો ખેડૂત મિત્રો સ્પ્રે કરે જ છે આ ફૂગનાશકના, પણ તલમાં કદાચ ના કરી શકે. તો સસ્તામાં તમે જુઓ તો સાફ પણ તમે લઈ શકો છો અને એ પણ તમે સાટી શકો છો. તો ખેડૂત મિત્રો, તમને ખબર છે કે આપણા વિડીયોમાં બહુ લાંબો ટૂંકી હોતી નથી અને બહુ લાંબો વિડીયો બનાવવા હતું તેને આપણે બીજું કોઈ ફાલતુમાં ચર્ચા કરતા નથી. અને ખેડૂત મિત્રો, હમણે મારો વિડીયો કોઈ એવો આવ્યો નથી, પણ હું એક દવાનો બિયારણનો વેપારી છું એટલે થોડો ઉઘરાણીમાં પડ્યો હતો એટલે વિડીયો નહોતો આવ્યો. આ થોડો વિડીયો લેટ છે, પણ જેના પાવા જેને તલ વાવેલા છે તેને કાયમ આવશે. એટલે વિડીયો ખેડૂત મિત્રો બહુ આગળ નહીં લઈ જતા અહીંયા હું પૂરો કરીશ. નમસ્કાર.